नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 सामाजिक विज्ञान बराबर छे। आपणे छेले समझूती मेळवी सेना विषे, तो के भारतनी अंदर वाइस रॉय माउंट बेटने हिंद स्वातंत्र धारो पसार कर्यो, एनी जोगवाई छे आपणे जोवानी छे। बराबर के हिंद स्वातंत्र धारो 1947 में कई कई जोगवाईओ हती, तो चालो जोई लईए। हवे जुओ, એમાં પહેલી જોગવાઈ શું હતી કે હિન્દુસ્તાનનું બંધારણ, હિન્દુસ્તાનનું ભારત સંઘ અને પાકિસ્તાન સંઘ એમ બે ભાગમાં વિભાજન કરી તેમને સ્વતંત્ર કરવામાં આવે। આ લોકો ભારતમાંથી જતા ગયા, જતા જતા ભાગ પાડતા ગયા। કેવી રીતે ભાગ પાડ્યા કે હિન્દુસ્તાનના બે ભાગ પાડવાના, શું? ભારત અને પાકિસ્તાન। બીજું, બંને રાષ્ટ્રો પોતાનું સ્વતંત્ર બંધારણ ઘડી શકશે, મતલબ પોતાના નિયમો, બેને પોતપોતાના નિયમો બનાવવા હોય તો બનાવી શકે। ત્રીજું, હિન્દના દેશી રાજ્યો પોતાની ઈચ્છા અનુસાર ભારત સંઘ કે પાકિસ્તાન સંઘ સાથે જોડાઈ શકે છે। એટલે કે જે રાજા છે એને કોનામાં રહેવું છે? ભારતમાં રહેવું હોય તો ભારતમાં રહીએ, પાકિસ્તાનમાં રહેવું હોય તો પાકિસ્તાનમાં રહીએ। જો તેઓ તેમની સાથે જોડાવા ન ઈચ્છતા હોય તો તેમને સંપૂર્ણ સ્વતંત્ર રહેવાની છૂટ આપવામાં આવે છે। એવું ફરજિયાત નહીં કે એને ભારતમાં જ જોડાવાનું કે પાકિસ્તાનમાં જ જોડાવાનું, એને અલગ રહેવું હોય તો એ પણ એને છૂટ આપવામાં આવે છે। બરાબર, તો કે આ એની મુખ્ય ત્રણ ખાસિયતો હતી કે જે હિન્દ સ્વાતંત્ર ધારો હતો, યાદ રાખવાનું। પહેલું શું? કે હિન્દુસ્તાનના બે ભાગ પાડ્યા, ભારત અને પાકિસ્તાન। પછી બે બંને દેશ બંને એનું નોખું બંધારણ કે નવા નિયમો ઘડી શકશે, જે રાજાને જે દેશ સાથે જ રહેવું હોય એને છૂટ, ન રહેવું હોય તો પોતાની રીતે સ્વતંત્ર। પછી ત્યારબાદ જોઈએ કે હિન્દ સ્વાતંત્ર ધારાની જોગવાઈ અનુસાર હિન્દુસ્તાનના ભારત અને પાકિસ્તાન એમ બે ભાગ પડ્યા, બે દેશ નોખા બની ગયા। તમે વિચાર કરો કે જે દેશ 150 વર્ષની જે અંગ્રેજોની ગુલામી ભોગવી એની સામે હિન્દુ અને મુસ્લિમ એક થઈને લડ્યા, બરાબર, તો એ ભાઈચારો છે એ થોડા સમયમાં જતો રહ્યો। અંગ્રેજ લોકોએ એવું ઝેર વચ્ચે નાખ્યું કે આજે દુશ્મન બનાવી દીધા। આપણે જોઈએ છીએ ને કે જ્યારે આપણે જોઈએ કે મોટામાં મોટું દુશ્મન કોણ, તો કે પાકિસ્તાન। એટલે કે એક દેશમાંથી અલગ થયેલા, મતલબ કે બે સગા ભાઈ હોય એ જો નોખા થાય ને પછી દુશ્મની જેમ બની જાય, એના જેવું થઈ ગયું કે નાનપણથી મોટા થયા પછી અલગ થાય ને પછી બોલવાનો વ્યવહાર એનો રહ્યો, તો એના જેવી અત્યારે પરિસ્થિતિ આપણી અને પાકિસ્તાનની થઈ ગઈ છે। એટલે કે બે ભાગ પાડી નાખ્યા। સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે લોર્ડ માઉન્ટ બેટનની નિમણૂક થઈ, એને બનાવવા ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા। સ્વતંત્ર પાકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ તરીકે મોહમ્મદ અલી ઝીણાની નિમણૂક કરવામાં આવી, એના રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ બન્યા। પાકિસ્તાનની અંદર શું આવ્યું? તો કે પાકિસ્તાનમાં સિંધ, બલુચિસ્તાન, પશ્ચિમ પંજાબ, સરહદ પ્રાંત અને પૂર્વ બંગાળાનો સમાવેશ કરવામાં આવ્યો। પૂર્વ બંગાળા એટલે અત્યારનું બાંગ્લાદેશ, બરાબર, એટલે પશ્ચિમ બંગાળ છે આપણે કહીએ ને, પશ્ચિમ બંગાળ, તો બંગાળના બે ભાગ પાડ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ। તેમાં પૂર્વ બંગાળ છે એ જવા દીધું। પંદર ઓગસ્ટ 1947ના દિવસે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર પ્રથમવાર ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, આપણો રાષ્ટ્રધ્વજ આવ્યો, અંગ્રેજોનો રાષ્ટ્રધ્વજ કાઢી દીધો અને ભારતનો રાષ્ટ્રધ્વજ છે ફરકાવવામાં આવ્યો। ક્યારે? 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતને આઝાદી મળી। એ સમયે દેશમાં 562 દેશી રાજ્યો હતા, મતલબ રાજાઓ હતા। હવે દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી, વિલીનીકરણ એટલે એને ભેગા કરવાની જવાબદારી ભારતના નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી, અને એમના સચિવ, સચિવ એટલે કે એના પીએ
એની અંદરમાં કામ કરતા વીપી મેનનને સોંપવામાં આવી. તેમણે શું કર્યું? રાજાઓમાં રાષ્ટ્રપ્રેમ જાગૃત કર્યો, એને સમજાવ્યા, અને 562માંથી 559 દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે વિલીનીકરણ થયું. મતલબ કે 562 રાજાઓને મળ્યા, એને સમજાવ્યા અને ભારત સાથે જોડી દીધા. માત્ર 3 રાજાઓ એવા હતા કે જે ભારત સાથે જોડાણા નહીં. બરોબર છે, એ પછી જોશું કોણ છે શું છે. હવે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભારત સંઘમાં જોડાવાની પહેલ કરી. ભારત સંઘની અંદર સૌ પ્રથમ જોડાણું કોણ? તો કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી. એને સામેથી કીધું કે ભાઈ હું આમાં જોડાવા માટે તૈયાર છું. હવે જૂનાગઢ અને હૈદરાબાદ આ દેશી રાજ્યો ભારત સંઘ સાથે જોડાવાની આનાકાની કરતા હતા. એને ના પાડી કે અમે ભારત સાથે જોડાવા માગતા નથી. આ બે રાજ્ય એવા છે કે જે પાકિસ્તાનમાં જોડાવા માગતા હતા, એટલે અમારે ભારતમાં નથી રહેવું, અમારે પાકિસ્તાનમાં રહેવું છે. જૂનાગઢના નવાબ વિરુદ્ધ પ્રજાએ ક્રાંતિ કરી. કારણ કે જૂનાગઢને રાજા કોણ હતા? મુસલમાન. અને પ્રજા કેવી હતી? હિન્દુ. તો એને ક્રાંતિ કરી. રતુભાઈ અદાણી અને અન્ય નેતાઓએ આરજી હકુમતની સ્થાપના કરી. સરદાર પટેલે લોકમત લેવડાવ્યો અને જૂનાગઢને ભારત સંઘ સાથે જોડી દીધું. બરાબર, એટલે ભારતમાં એ આવી ગયું. પછી હૈદરાબાદના નવાબ સામે લશ્કરી પગલું ભરવામાં આવ્યું અને એને પણ ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું. તો આ રીતે 559+2 એટલે 561 રાજ્ય થઈ ગયા. પછી છેલ્લું એક હતું, એની ચર્ચા પછી કરશું આપણે, શું હતું. બરાબર, તો આ રીતે 562માંથી 561 રાજ્યો રાજાઓ ધીમે ધીમે ભારત સંઘ સાથે જોડાઈ ગયા. આ આપણી સમજૂતી અહીંયા પૂરી થઈ. હવે લખવાનું કામ કરવાનું છે, તો ચાલો લખવા માટે તૈયાર થઈ જાઓ. ચાલો લખો. શું લખવાનું ઉપર? 1947 સ્વાતંત્ર, હિન્દ સ્વાતંત્ર ધારો. આટલું રાખું છું પહેલાં. બરાબર, લખી લો ફટાફટ. ચાલો, લખાઈ ગયું. સરસ, વેરી ગુડ. લખવામાં થોડીક ઉતાવળ રાખવી, સારા અક્ષરે લખવું. બરાબર છે, ચાલો હવે નીચે આવી જાય. આટલા પોઈન્ટ રાખીએ. બરાબર, ચાલો લખવાનું ચાલુ કરી દેજો. સારા અક્ષરે અને ઝડપથી લખવાનું છે. ચાલો, હવે લખાઈ ગયું હશે આ પણ. આટલું રાખીએ છીએ. ચાલો, એક જ મિનિટ. ચાલો લખવાનું ચાલુ, ઝડપથી.
સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે, પાકું કરવાનું છે અને યાદ પણ રાખવાનું છે. આ બધી વસ્તુ આગળના ધોરણમાં આવશો, આ ફરશે નહીં. એવું ન થાય કે ભાઈ 562 561 થઈ ગયા, કે રાજ કે આઝાદી સમયે ભારતમાં 562 દેશી રજવાડા હતા, એમાંથી 569 તૈયાર થઈ ગયા, 3 રજવાડા હતા એ આનાકાની કરતા હતા. ચાલો લખાઈ ગયું, ચાલો નીચે આવી જાય પાછા. હવે આ લખવાનું ચાલુ કરી દો. સારા અક્ષરે વ્યવસ્થિત લખવાનું છે. ચાલો હવે આ પણ લખાઈ ગયેલું હોવું જોઈએ, બરાબર છે? તો હવે શું કરવાનું છે, આખું પેજ જે આપણે સમજૂતી મેળવી જે પ્રમાણે ગઈકાલે કર્યું હતું એવી જ રીતે આ આખે આખું પેજ છે હોમવર્કની અંદર લખવાનું છે અને પાકું કરવાનું રહેશે, બરાબર છે? પાકું કરવાનું છે સાથે લખવાનું છે સારા અક્ષરે હોમવર્કની અંદર. તો આજ પૂરતું આપણે આટલું રાખીએ છીએ, આવતીકાલે ફરી મળીશું. અસ્તુ. લખી લેજો, બાકી હોય પછી કહેતા નહીં કે અમારે બાકી રહી ગયું, નામ હતું ને તેમ હતું ને. ચાલો અસ્તુ.